स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुलम्बो जन्मच्छदसदृशोबक्षियुगल कृपापरावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायनमुनि वर्निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની સર્વે ભક્તોને એથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો ઘરડા અંત્ય પ્રકરણનું ચોત્રીસનું વચનામૃત ભગવાનને વિશે જ વાસના રહેવાનું જગતની વાસનાઓ ઘટાડીને પુરુષોત્તમની વાસના વધારવાનું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે મહારાજે બહુ દયા કરીને એવા સમુદાયમાં મૂક્યા છે કે જ્યાં સહેજે સહેજે ભગવાનની વાસના વધતી રહે સૌથી મોટી દયા જે છે જેવી રીતે કોલસાની ખાંડમાં કોઈ ઉતરેલો હોય એ કાળો થાય જેવી રીતે હીરાની ખાંડમાં ઉતરેલો હોય એને હીરાની પથ્થરીઓ ચોટે જેવી રીતે ચૂનાનું કામ કરવાવાળાને ચૂનો લાગે એમાં સમુદાય જ એવો છે આમાં સહેજે સહેજે પુરુષોત્તમ નારાયણની વાસના વધે કશું જ ના કરે અને બસ રૂડા સાધુને મધ્ય પડ્યો રહે રૂડા સાધુના સંગમાં રહે રૂડા ભક્તોના યોગમાં રહે તોય ભગવાનની વાસના વધે શ્રીજી મહારાજ ભગવાનને વિશે વાસના વધારવાના ઉપાયો બતાવવા તરફ જઈ રહ્યા છે આપણે જાણીએ છીએ બે દિવસની કથા દરમિયાન આપણે સાંભળ્યું કે સદગુરુ સુકાનંદ સ્વામી શ્રીજી મહારાજને પોતાની રજૂઆત કરતાં એમ કે છે હે મહારાજ ભગવાનને વિશે જ વાસના રહે ઉપાય મને જણાય છે એક તો ભગવાનની વિશે પ્રીતિ અને બીજો જ્ઞાને સહિત વૈરાગ્ય પણ કોઈને આ બે સાધન પરિપક્વ ન હોય અને એની પાસે કેવળ બે સાધન એવા હોય કે ભગવાનનો નિશ્ચય અને ભગવાનનો વિશ્વાસ આ બે હોય તો એને ભગવાનની વાસના વધે એનો કોઈ ત્રીજો ઉપાય છે આ બે સિવાય કે નિશ્ચય અને વિશ્વાસ એની પાસે છે પરંતુ ભગવાનની વાસના નથી આશ્ચર્યની વાત શ્રી સુકાનંદ સ્વામીની રજૂઆત સાધક સાધન દશામાં જેને નિશ્ચય છે અને સાધન દશામાં જેને વિશ્વાસ છે એના માટેનો આ પ્રશ્ન છે નહીં તો જેનો નિશ્ચય હોય અને જેનો વિશ્વાસ હોય એની વાસના અવશ્ય હોય કારણ કે નિશ્ચય જ હોય કે આનાથી શ્રેષ્ઠ કશું છે જ નહીં એવો જો જીવમાં નિશ્ચય થઈ ગયો હોય અને જીવથી વિશ્વાસ આવી ગયો હોય તો એને એની વાસના બંધાઈ જ જાય સહજ વસ્તુ છે અમેરિકા નહોતું જોયું છતાંય પણ જે દિવસે અમેરિકાની વાતો ઇન્ડિયામાં સાંભળી હતી જે સમયે અમેરિકા આવવાના કોઈ સ્કોપ જ નહોતા એ સમયે પણ વ્યક્તિએ જ્યારે અમેરિકાનો મહિમા સાંભળ્યો ત્યારે એટલો નિશ્ચયપૂર્વક દ્રઢ કર્યું હોય છે કે અમેરિકા તો પહોંચવું જ છે વાસના ઓટોમેટિક બંધાઈ જ જાય જેનો નિશ્ચય થાય એની વાસના બંધાય પણ ભગવાનના માર્ગમાં આધ્યાત્મ માર્ગ થોડો વિપરીત પણ છે પ્રશ્ન પણ જો ઘણા બધા વચનાવતના પ્રશ્નો એવા છે કે પ્રશ્નનો જ પ્રશ્ન થાય પણ મોટા પુરુષો એ બહુ વિચારીને પૂછે આપણા બધાનું લેવલ તમે જોવો રાતને દિવસ આપણે શ્રીજી મહારાજ સર્વોપરી શ્રીજી મહારાજ સર્વોપરી શ્રીજી મહારાજ સર્વોપરી આવું સાંભળીને આપણા હૃદયમાં બહુ પામ પાક્કું થઈ ગયું કે શ્રીજી મહારાજ સર્વોપરી જ છે એટલે નિશ્ચય પાકો થયો જીવ સુધી જે દી થાય તે તો વાસના પણ મહારાજની જ થાય પણ અત્યારે આપણને બુદ્ધિમાં ચિત્તમાં અહંકારમાં આ બધું ફેટ થઈ ગયું છે સાથે સાથે ભગવાનનો વિશ્વાસ એ પણ આપણને ઇન્દ્રિયો અંતકરણમાં ફેટ થઈ ગયો છે પણ એ જ બેય જો જીવમાં ફેટ થઈ જાય તો ભગવાનની જ વાસના થઈ જાય છતાંય પણ સ્વામીએ આપણા જેવા બાળકો માટે આ પ્રશ્ન કાઢ્યો છે નહીં તો નિશ્ચય અને વિશ્વાસ હોય ત્યાં જ વાસના હોય એ વિષયમાં આપણે આગળ જવું નથી પણ મહારાજના પ્રશ્નમાં આગળ વધીએ મહારાજના જવાબમાં આગળ વધીએ સ્વામિનારાયણ નરે સ્વામિનારાયણ નરે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ પ્રશ્ન ખરો પ્રશ્ન તમારો સરસ છે સ્વામી પર રાજી થઈ ગયા મહારાજ તમારો પ્રશ્ન ખરો ને એ બે સાધને કરીને જ એક ભગવાનની વાસના રહે અને બીજા પદાર્થની ન રહે તે ખરું મહારાજે સ્વામીનો જે સ્વામીએ રજૂઆત કરી કે જણાય છે ભગવાનની છે પ્રીતિ અને જ્ઞાને સહિત વૈરાગ્ય એનાથી ભગવાનની જ વાસના બંધાય છે એ સ્વામીના વિચારને મહારાજે માન્યતા આપી એ તમારો બે વિચાર ખરા છે સ્વામી જો બે એ બે સાધન ન હોય તો એને ભગવાન વિના અન્ય પદાર્થની વાસના ન ટળે ભગવાન વિના અન્ય પદાર્થની વાસના ન ટળે કહેતા ભગવાન પાછળ પણ રોવું આવે અને જગતના વિષયોનો વિયોગ થાય તો પણ રોવું આવે ભગવાનના સાધુથી છૂટા પડીએ તો પણ રોવું આવે અને દેહના સંબંધીથી છૂટા પડીએ તો પણ રોવું આવે ભગવાન સંબંધી કથા વાર્તાને કીર્તનમાં પણ રુચિ જાગે અને વિષયો ભોગવવામાં પણ રુચિ જાગે જો આ બે સાધન દ્રઢ ન હોય તો માટે જીવતે દુખીઓ વર્તે મહારાજ કે માટે જીવતા થતા દુઃખીઓ વર્તે આ ભગવાનના ભગતની વાતો છે જગતને કઈ વિષયમાં દુઃખ લાગતું નથી પણ ભગવાનના ભગતને વિચાર હોય ને એટલે દુઃખીઓ વર્તે અને ભગવાનનો નિશ્ચય છે માટે મરે ત્યારે એનું કલ્યાણ ભગવાન કરે લો આટલી ભગવાનની દયા છે બહુ સરસ છે વાત એટલી બધી વાતો મને સ્ફુરી આવે છે મહારાજનું અડધું વચન વાંચવું મેં કંઈક વિચાર્યું હોય પણ એ કથા કરવા આવું અને આ વાંચું ને ત્યારે કંઈક બીજા જ વિચારો સ્ફૂરી જાય એટલે ઘણી વખત જ્યાં જવું હોય ત્યાં સુધી નથી પણ પહોંચાતું મહારાજ અહીંયા આગળ એ વાત કહે છે કે એક એને જો વાસના બીજા પદાર્થની ન ટળે તો એ જીવતો દુખીઓ વર્તે અને ભગવાનનો નિશ્ચય છે માટે મરે ત્યારે એનું કલ્યાણ થાય ભગવાનની વાસના ન વધે અને દુઃખીઓ થાય એ હોય કે હો એ વિચારો ભગવાનની વાસના મને નથી વધતી અને જગત તરફનું ખેંચાણ થાય છે એમાં જે દુઃખી થતો હોય ટૂંકમાં આ મોમુક્ષુની વાત કરી છે આવી બળતરા પહેલાં તો આપણને થાતી હોય તો જ આ જવાબ આપણને કામ લાગશે આપણને ક્યારેય પણ બળતરા થતી જ નથી તો આપણને આ જવાબ કામ લાગવાનો નથી કેવી બળતરા જુઓ આ વાત વાંચીને તો મને મહારાજની એક વાત યાદ આવી મધ્ય પ્રકરણનું સાતમું વચનામૃત મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખવો નથી આવો જેનો નિર્ધાર હોય ને એને બળતરા થાય ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખવો નથી તો પણ અયોગ્ય સ્વભાવ રહી જાય છે તેનું શું કારણ છે દુખીઓ કોણ રહે જીવતા થકા આવો સત્સંગ મળ્યો છતાંય પણ જેને દુઃખ થાય એ એને જ થાય જે મુમુખ હોય મુમુક્ષું ને એવું થાય કે હું ભગવાનનો ભગત છું ને મને આવો આ એક રૂપમાં આવો ઘાટ થયો મને રસમાં આવો ઘાટ થયો હું ભગવાનનો ભગત છું અને મને આવું ખાવાની ઈચ્છા થઈ હું ભગવાનનો ભક્ત છું ને મને આવું જોવાની ઈચ્છા થઈ હું ભગવાનનો ભક્ત છું ને મને આવું સાંભળવાની ઈચ્છા થઈ એ કરે તો નહીં પણ એને જે વર્તે ને એના કારણે દુઃખી થઈ જાય કારણ ભગવાનનો ભક્ત અને મોહક્ષું હોય ને એને ભગવાન સુખ આપતા હોય છે ભગવાન સુખ આપે છે ભગવાન એના હૃદયમાં આવે છે ભગવાન ક્યારેક ક્યારેક એવા ભગતના હૃદયની અંદર માનસી પૂજાની અંદર જાને પ્રત્યક્ષ ભગવાન જમતા હોય એવો એને આભાસ કરાવે છે ભગવાન ક્યારેક એના સ્વપ્નમાં પણ આવે છે ભગવાન ક્યારેક ક્યારેક એને સહજ દેખાઈ પણ જાય છે છતાંય પણ ભગવાનની વાસના એને સંપૂર્ણ નથી બંધાય એટલે થાય છે શું કે જરા જગત તરફનું ખેંચાણ થાય ત્યારે દુખ્યો થઈ જાય છે હવે ભગવાનની સંપૂર્ણ વાસના તો બંધાઈ નથી અને જગત તરફનું ખેંચાણ થાય છે દુખીઓ થાય છે પણ મહારાજ કે મરે ત્યારે એનું કલ્યાણ ભગવાન કરે એક વાત તો બહુ નક્કી ગાંઠ મારીને બાંધી રાખવી વાળા ભક્તો ગમે એટલું વાસનાનું જોર હોય ગમે એટલું જોર હોય તમારા હૃદયમાં ગમે એટલી પંચ વિષય તરફનું ખેંચાણ થાતું હોય કોઈ દી ગભરાઈ ના જતા મારું શું થશે આ શ્રીજી મહારાજનો બગીચો છે આ શ્રીજી મહારાજનો સ્થાપેલો સત્સંગ છે આ શ્રીજી મહારાજને ત્યાં એવા મહાપુરુષો છે કે જે તમારા તમને જે વાસનાઓ દેખાય છે ને એ વાસનાઓ તો ખીલને ને જેવી છે મહારીન તમારી અંદર પડેલા વિષયો તરફનું ખેંચાણ છે ને તો ખીલ ને જેવું છે ખીલ ને કેવા હોય ખીલ કેટલા દીરે કોઈને મોઢા પર ખીલ થયો હોય એ કેટલા દીરે કેટલી ઉંમર સુધી રહે ટળી જાય એમ ભગવાનને મોટાની દ્રષ્ટિથી એક દિવસે ટળી જશે આપણું તો ખાલી કર્તવ્ય એટલું જ છે કે જે કાંઈ વિષયોનો સંકલ્પ થાય એટલે તરત એની સાથે લડવું એવું કરી ના નાખવું જોવાની ઈચ્છા થઈ એવું જોઈ ના નાખવું સાંભળવાની ઈચ્છા થાય એવું સાંભળી ના નાખવું ખાવાની ઈચ્છા થાય એવું ખાઈ ના નાખવું તરત ઊભા રહી જવું હું ભગવાનનો ભગત છું મારે આ ના આલે ઊભા રહી જવું બસ અને એવું કરતાં થકા મૃત્યુ આવશે ને તો કલ્યાણ કરવાનું આપણી આપણા કાંડામાં તાકાત નથી આપણે કલ્યાણ કરી શકીએ આપણે એક કરોડ જન્મ એક કરોડ વર્ષની આયુષ્ય આપણી પાસે હોય ને તો પણ કારણ શરીર એ પુરુષોત્તમ નારાયણ જો ભળે નહીં તો કોઈ કોઈથી ટળે એવું નથી એટલે વાસનાથી કોઈ કોઈથી હારવું નહીં અને આળસું થવું નહીં આળસ પણ ના રાખવી આવી વાત સાંભળીને કે ઓહો કીધું તું કથામાં કંઈ કરવાની જરૂર નથી એટલે કશું જ ના કરવું એવું નહીં લડો લડો પણ હિંમત ના હારશો કે મારું શું થાશે એ પ્રશ્ન તો આ સત્સંગમાં કરવાનો જ નથી શ્રીજી મહારાજ કે આ સત્સંગમાં પશુનું કલ્યાણ થાય છે આપણે તો દિલથી ભગવાન ભજીએ છીએ આપણે જન્મો જન્મની કોઈ વાસનાઓ છે રહી ગઈ છે શું કરીએ પણ શ્રીજી મહારાજના યોગમાં આવી ગયા છે ને આ તો આ તો અચાનક પેલા વીજના ઝબકારા જેવું થયું છે આપણે ભગવાનના યોગમાં આવી ગયા છે ને બસ આટલી જ કે હું આવા મહારાજના યોગમાં આવ્યો છું બસ એ મહારાજ કરશે હું આવા મોટા પુરુષના યોગમાં આવ્યો છું એ કરશે એની વસ્તુ થઈને ચાલ્યા કરો પણ ક્યારેય પણ ભગવાનનો ભગત હિંમત ના ક્યારેય પણ એવા સંકલ્પના કરે કે મારું મર્યા પછી શું થશે મારો દેહ આજે છૂટશે તો શું થશે પણ લડતા રહો ગાફલ ના રહેશો ઇન્દ્રિયોને વશ ના થશો જ્યારે ઇન્દ્રિયો બહુ હચમચાવે ને ત્યારે ઊભા રહી જાવ થોડીવાર માટે મહારાજ અહીંયા આગળ કહે છે જીવતો થકો દુખ્યો વર્તે અને ભગવાનનો નિશ્ચય છે માટે મરે ત્યારે એનું કલ્યાણ થાય કલ્યાણને અર્થે તો સ્વરૂપ નિષ્ઠા નિશ્ચય જ આ મહારાજ સર્વ અવતારના અવતારી છે સર્વોપરી છે આટલો જો નિશ્ચય દ્રઢ હશે તો મરશે ત્યારે કલ્યાણ કરશે ગમે એટલી વાસનાવાળો હશે પણ મહારાજને એનું કલ્યાણ કરવું પડશે કરવું જ પડશે એટલે તો ગુરુજી વારે વારે કહે છે કે બીજું કાંઈ યાદ રેખ રે પણ આટલું તો યાદ રાખજો સર્વોપરી તો એક મારો મહારાજ જ છે આટલો નિશ્ચય તો પાકો રાખજો બસ એટલું ગાયા કરીએ આ જગતમાં કોકના ગુણ ગાયા કરીએ ને તો એ આપ એ આપણું ઘણું કામ કરે આપણને વસ થઈને તો મહારાજ એટલું તો જોશે કે આ ગમે એટલો વાસનાવાળો છે આ ગમે એટલો ગંદો છે પણ મને સર્વોપરી કીધે રાખ્યું છે તો હું સર્વોપરી છું તો આની આટલી વાસના જો દ્રષ્ટિએ કરીને ટાળું નહીં ને અને મારો મુક્ત બનાવવું નહીં તો સર્વોપરી હાનો એમ ભગવાનને પોતાને હૃદયમાં ફીલ થશે પણ આપણે જો નિશ્ચય રાખ્યો હશે તો એટલે શ્રીજી મહારાજનો નિશ્ચય બહુ પાકો રાખો એવું આ વાતથી આપણને જણાય છે મહારાજ કે મરે ત્યારે એનું કલ્યાણ ભગવાન કરે અને ભગવાન વિના અન્ય પદાર્થની વાસના ટાળ્યાના જેમ એ એ બે સાધન છે તેમ ત્રીજું પણ એક છે તે શું તો જેના જેવા નિયમ કયા છે તેમાં સાવધાનપણે વર્તે હવે ત્રીજી ઉપાય મહારાજ બતાવે છે વાસના વધારવાનો જેના જેવા નિયમ કીધા છે એવા એ નિયમમાં એ વર્તે સાવધાનપણે વર્તે તે નિયમ કયા તો એક તો સ્વધર્મ સંબંધી નિયમ તે કેમ તો જેમ આત્મનિવેદી સાધુ બ્રહ્મચારીના નિયમ છે તેમજ આત્મનિવેદી ન હોય તો પણ સ્ત્રીને ન જોવાનો નિયમ રાખે સ્ત્રીની વાર્તા ન સાંભળવાનો નિયમ રાખે એવી રીતે પંચવિષયના ત્યાગ સંબંધી નિયમને દ્રઢપણે સાવધાન થકો પાડે અને ભગવાન લો આટલી વાત રાખીએ મહારાજે એક તો સૌથી પહેલાં એ કીધું જેના જેવા નિયમ કયા છે એવા નિયમમાં સાવધાનપણે વર્તે પછી આગળ જતા મહારાજ એમ કે છે એ નિયમ કયા તો સ્વધર્મ સંબંધી સ્વધર્મ એટલે તમારા ગૃહસ્થ આશ્રમના જે ધર્મો છે એ જુદા છે અમારા ધર્મો ત્યાગ આશ્રમના જુદા છે અમારા પાંચ વર્તમાન જુદા છે તમારા પાંચ વર્તમાન જુદા છે એ સ્વધર્મ અમારો સ્વધર્મ ને તમારો સ્વધર્મ જે છે તમારા પાંચ વર્તમાન છે અમારા પાંચ વર્તમાન છે એ શિક્ષાપત્રીમાં જે ત્યાગી માટે લખ્યા છે ને ગ્રહસ્થ માટે લખ્યા છે એ એ ધર્મમાં દ્રઢપણે વર્તે પાછો એટલું જ નહીં અને આત્મનિવેદી સાધુ અને બ્રહ્મચારીના નિયમ છે તેમજ આત્મનિવેદી ન હોય હવે તમને થશે આત્મનિવેદી સાધુ બ્રહ્મચારી જુદા અને આત્મનિવેદી ન હોય જુદા અમારે ધર્મામૃતમાં પણ આવી વાત આવે છે નિર્માની વર્તમાનની અંદર સંતોના નિર્માની વર્તમાનમાં શ્રીજી મહારાજે સંતોના નિયમ કહેતા કહેતા છેલ્લે એક બે શ્લોક એવા કીધા હવે આત્મનિવેદી સાધુના વિશેષ ધર્મ કહીએ છે અને પછી મારા જે કીધું આત્મનિવેદી સાધુ છે એ આત્મનિવેદી સાધુના વિશેષ ધર્મમાં કીધું કે રસ્તે ચાલતો હોય અને ક્યાંક એને સ્ત્રી જોવાઈ જાય અને એની જો વિકતી થાય કે આ સ્ત્રી આમ છે કે આમ છે તો એને ઉપવાસ કરવો એક ઉપવાસ કરવો આવો ધર્મ લખ્યો છે પણ અહીંયા આગળ મહારાજનો કહેવાનો અભિપ્રાય એવો છે આત્માનું નિવેદન કરી દીધું છે ભગવાનના સાધુ બ્રહ્મચારીઓએ ત્યાગીએ પોતાનો આત્મા પણ ભગવાનને સમર્પિત કરી દીધો છે પોતાનો દેહ પણ ભગવાનને સમર્પિત કરી દીધો સંપૂર્ણ ભગવાનને સમર્પિત છે એ પણ જેવો નિયમ રાખે છે સાવધાન થઈને કે સ્ત્રીની વાત ન સાંભળવી સ્ત્રી સાથે બોલવું નહીં સ્ત્રીની વાર્તા ન કરવી આવો જે નિયમ રાખે છે કારણ કે એ કન્ફ્યુઝનવાળું છે હજુ એનું સોલ્યુશન આ બધું અમારે નથી થતું કે આત્મનિવિધિ સાધુ ધર્મામૃતમાં મહારાજે આ નવું આવું લખ્યું તો શું બીજા સાધુને સ્ત્રીને જોવાનો નિયમ હશે બીજાને વાતો કરવાની છૂટ હશે એવું કોઈ દી છે જ નહીં કોઈ ધર્મમાં પણ અહીં આગળ આપણે એટલો અર્થ લઈએ છીએ કે આત્મનિવિધિ સાધુ બ્રહ્મચારીના જેવા નિયમ છે સ્ત્રીને ન જોવાનો નિયમ ને સ્ત્રીની વાર્તા ન સાંભળવાનો નિયમ એવી રીતે ગૃહસ્થ આશ્રમમાં હોય તો પણ પોતે એટલો દ્રઢપણે રે શ્રીજી મહારાજ તમે જોયું જ્યારે હોય ત્યારે સ્ત્રી પુરુષની મર્યાદાની બહુ વાતો કરે સારું ગજબનું છે કોઈને આશ્ચર્ય લાગે કે આટલી બધી ચર્ચા આટલી બધી સ્ત્રી પુરુષની મર્યાદા વિશેની ચર્ચા એ વચનામૃત સિવાય એટલે કે આ સ્વામી સંપ્રદાય સિવાય બીજા કોઈ ગ્રંથોમાં આટલી બધી ચર્ચાઓ નહીં હોય શા માટે આ કડિયુક છે આ યુગ છે યુગ પ્રધાન હંમેશા દેશકાળ હોતા હોય છે આ યુગ છે એ યુગની અંદર પૃથ્વી પર તમે ઝાઝા નાઇન્ટી પર્સન્ટ વ્યક્તિઓને જો જોવા જશો તો એનું પતન જેટલું કામે કરીને થશે એટલું કોઈ વાતે કરીને નહીંથી હોય ભગવાનનો ભક્ત પર અંતરદ્રષ્ટિ કરીને જોશે તેને દેખાશે કે ક્રોધ લોભ માન એના કરતાં પણ કામ વધારે પછાડી નાખતો હશે આ યુગનો પ્રભાવ છે અત્યારના વાતાવરણનો બહાર જે સર્જાય છે એની પાછળનું કારણ એક છે યુગ પ્રભાવ છે એટલે શ્રીજી મહારાજે બહુ સોલિડ બોર્ડરો બાંધી કે જેનાથી ક્યારેય પણ નુકસાન ન થાય બહુ સોલિડ બાંધી મહારાજ કે આવો નિયમ રાખે ભગવાનના ભક્તો પૂર્વે કેવા થયા કે જેને કેવા કેવા નિયમ રાખ્યા છે મહારાજને રાજી કરવા માટે ધુઆ ગામના ઠાકુરદાસ અને ધનુભાઈ કરીને હરિભગત હતા મહારાજના પતિ પત્ની છે બે બે મહારાજને રાજી કરવા માટે મહારાજ કે સાધુ જેવા પંચ વિષય સંબંધીનો પંચ વિષયનો ત્યાગ આશ્રમમાં રહેવા છતાંય રાખે કઠન નિયમો રાખે ટૂંકમાં કઠન નિયમો રાખે તો એને ભગવાનની વાસના વધે આ ભગત ઠાકુરદાસ ભગવાનમાં બહુ હેતવાળા હતા બે પતિ પત્નીના લગ્ન થયા બે નક્કી કર્યું આપણે સાંખ્યોગ વર્તમાન પાડવા છે સાંખ્યોગ વર્તમાન પાડવા છે જન્મો જન્મથી વિષયો ભોગવ્યા છે જન્મો જન્મથી શ્રીજી મહારાજ કે આ જીવને જ્યારે કૂતરાનો જન્મ આવ્યો હશે ત્યારે કેટલી શેરીઓમાં રખડતી કૂતરીઓ હશે આ જીવને જ્યારે વાંદરાનો જન્મ આવ્યો હશે ત્યારે એ જાતિમાં જેટલી રૂપપંથી વાંદરીઓ હશે આ આ મનુષ્યમાં તો આપણે આપણા જે મર્યાદાવાળા સમાજો છે ત્યાં એક પત્ની એક પતિનો રિવાજ છે પણ પશુમાં તમે જુઓ અહીંના લોકો પશુ જેવા જ છે અને પશુમાં તમે જુઓ તો મહારાજે વર્ણન કર્યું કે આટલા બધા વિષયો ભોગવ્યા જન્મો જન્મમાં આપણને જે જે પશુઓની મળી હશે પક્ષીઓની મળી હશે બધી જ જગ્યાએ સ્ત્રીએ પુરુષના પુરુષે સ્ત્રીના આટલા વિષયો ભોગવ્યા છતાંય પણ આ જ દિવસ સુધી હજુ તૃપ્તિ નથી થઈ તો મહારાજ કે શું થોડા સમયમાં હવે વિષય ભોગવીને તૃપ્તિ થશે ક્યારેય નહીં થાય વિષય એવા છે વિષ જેવા છે આજે જ મેં લખીને મોકલ્યું છે ઘણાને ખબર નહીં પડ્યું હોય શું લખ્યું છે ઘણાએ મને કે સ્વામી આ શું લખીને મોકલ્યું હતું એક યોગેશ ભગતનો ફોન આવ્યો મને કે સ્વામી આ શું લખ્યું તું ખબર ના પડી મેં કીધું હવારમાં જ્યારે મેં આ મોકલ્યું ને ત્યારે જ મને થયું કે આ લગભગ કોઈને ખબર નહીં પડે આજે પણ અમુક હશે એમ હમજશે સ્વામીથી ભૂલથી લખાઈ ગયું હશે અમુક એમ હમજશે કે સ્વામીને અમુક અક્ષરો મિસ થઈ ગયા હશે એમાં કોઈ એની જાતે સમજી લેશે કોઈ ભગતનો ફોન આવ્યો એમાં એવું હતું કે વિષયમાંથી યનો લોપ કરતાં જે વધે છે એ જ એનું સાચું સ્વરૂપ છે વિષયમાંથી યનો લોપ કરો લોપ એટલે કે ડિલીટ કરો એટલે વિષ વિષય એટલે ઝેર એ એનું સાચું સ્વરૂપ છે એ ઝેર છે એટલે એમાં લખેલું છે કે કોઈ મિસે કરીને મિસે કરીને એટલે મિસે કરીને એટલે કોઈ પણ પ્રકારના બાણા હેઠળ વિષયો પાછળ એવા ના જતા કે જેનાથી ભગવાન અને પોતાને છેતરો પોતાને અને મહારાજને છેતરતા નહીં એવું એમાં લખેલું છે કે જોજો પોતાને મહારાજને ના છેતરતા કોઈ હેતુ ઊભા કરીને કોઈ બહાના ઊભા કરીને એવું એમાં લખ્યું છે ઠાકોરદાસ અને એના પત્ની બે નક્કી કર્યું આપણે મહારાજને રાજી કરવા છે બે પતિ પત્નીએ સાંખ્યોગ વર્તમાન પાડ્યા પત્ની ઘરમાં હોય તો ઠાકોરદાસ ઘરની બહાર બેસે ભલા થઈને કોઈ આ વાત સાંભળીને આ વર્તમાન શરૂ ના કરી દેતા બાકી ઉપાધિ અમાર થશે હા કે સાધુ તો વાત કરી જાને ને પણ હું તમને એ આ વાત કહીને એ સમજાવવા માગું છું કે પૂર્વેના ભક્તોએ કેવા નિયમ પાડ્યા છે આપણે આ લોકોને યાદ કરીને કમસે કમ દસમા ભાગનું તો કરીએ યજ્ઞેશ ભગત અરે સોમાં ભાગનું તો કરીએ જાજુ નહીં કેટલું સોમા ભાગનું એટલું તો કરીએ ઠાકુરદાસ એની પત્ની ઘરમાં હોય તો ઠાકોરદાસ બહાર બેસે ઠાકોરદાસ ઘરમાં હોય તો પત્ની બહાર બેસે એકાબીજા સાથે આ તો મેં દ્રષ્ટાંત વાંચ્યા છે કે મહારાજ વખતના ભક્તોએ મહારાજને રાજી કરવા માટે પતિ પત્નીએ વ્રત રાખ્યા હોય ઘણા દ્રષ્ટાંતો વાંચ્યા પણ આ બે તો એવા આ બે એવો આનું મેં નવું આ વાંચ્યું કે આ બે એવો નિયમ રાખ્યો કે એકાબીજા સાથે બોલાઈ જાય તોય ઉપવાસ કરવો હવે આ તો જાય ક્યાં ઘરમાં ઘરમાં હોય કાંઈક તો લેવા દેવા વ્યવહાર માટે થાય પણ બેને એકાબીજા સાથે બોલાય તોય ઉપવાસ કરો પત્નીને કંઈ કહેવું હોય તો ઓલો પાછો કોકને કહે ને એ પાછા એને કે આવા નિયમ રાખેલા પણ શ્રીજી મહારાજ બહુ રાજી થયા હતા આજના યુગમાં કદાચ અજૂકતું લાગે કે આવી ઘટનાઓ આ પહેલાંવાળાએ હું એને કંઈ હતું કે નહીં હતું બધું જ હતું ભગવાનને રાજી કરવા માટે કરવાવાળાએ બહુ કર્યું છે આ તો આપણે એવા યુગમાં જન્મ્યા છીએ આપણી પાસે એવી કેપેસિટી નથી એટલે આપણને લાગે કે આવું કેમ બાકી કરવાવાવાવાળા પહેલાંય કરે છે આજે પણ જે જે કરે છે એનું પર ભગવાન રાજી થાય છે મહારાજ કે પંચ વિષય સંબંધી ત્યાગ સંબંધી નિયમને દ્રઢપણે સાવધાનપણે પાડે જેને જેને ભગવાનને રાજી કરવા છે કાંઈક નિયમ તો જોશે હું કહું ચાલો આમાં તો બહુ ઊંચી વાતો છે કે પંચ વિષયના ત્યાગ સંબંધી નિયમને દ્રઢપણે પાડે પણ પંચ વિષયના ત્યાગ સંબંધી નિયમને દ્રઢપણે પાડે કે ના પાડે પણ સામાન્ય નિયમને તો પાળે સવાર ઉઠીને પૂજા કરવી એટલો નિયમ તો હોવો જોઈએ ને સવારમાં ઉઠીને પૂજા કરવી પૂજા પેટી હોય સરસ એને બેસીને પંદર વીસ મિનિટ વધુ ના કાઢો તો વીસ મિનિટ સરસ મહારાજની પૂજા થતી હોય આટલું તો જોઈએ જ આટલો નિયમ તો જોઈએ જ જેને જેને નિયમ રાખ્યા છે એની ઉપર ભગવાન રાજી થયા છે મહારાજ વરતાલમાં બેઠા હતા દિવાળીના દિવસે વેદિકા પર બેઠા હતા અને પછી મહારાજે ને સંતોને ને ભક્તોને ને પાર્ષદો ને બ્રહ્મચારીને સાંખ્યોગી બાઈઓ ને કર્મયોગી બાઈઓ બધા બેઠા હતા ને મહારાજ કે તમારે બધાને કોઈ નિયમ ખરો કે નિયમ વિના ચાલ્યા જાઓ છો તમારે કેટલી માળાનો નિયમ છે યજ્ઞેશ ભગત હં હે બહુ સરસ લો નિયમથી કરો છો ને મહારાજે પૂછ્યું સભામાં કે નિયમ કેટલાને છે માળાનો નિયમ કેટલાને છે એટલે બધા પછી સંતોએ કીધું ભક્તોએ કીધું પાર્ષદોએ કીધું સાંખ્યોગી બાયો કીધું કર્મયોગી બાયો કીધું મહારાજ કે હવે નિયમ કદાચ ના થાય તો તમે શું કરો એટલે ઓલા સંતોને બધા કે સંતોને બધા બોલે ત્યાગી જ આગળ બેઠા હોય એટલે જે આગળ બેસે એને જ માર ખાવાનો હોય પાછળવાળા જ લેર કરતા હોય એટલે સંતો આગળ બેઠા એટલે સંતો કે મહારાજ નિયમ ના થાય તો અમે બીજે દિવસ કરીએ અને બીજે દિવસ ના થાય તો તો ત્રીજે દિવસ કરીએ જેટલી માળા અમે ફેરવતા હોય નિયમની એ ત્રીજે દિવસ કરીએ મહારાજ કહેજો આજથી યાદ રાખજો બે દિવસની માળા જો તમે ચૂકી જાઓ તો ત્રીજે દિવસ તમારો ઉપવાસ કરવો અને ત્રીજે દિવસ ઉપવાસ કરીને ત્રણ દિવસની માળા ભેગી કરવાની આવા જેટલા નિયમ રાખતા હોય એટલા અમારા અંગૂઠે આવીને અમારો પગનો અંગૂઠો પકડો અને પછી મહારાજે એમ કીધું કે પચાસ માળા જે ફેરવશે અથવા પચાસથી ઉપર જે માળા ફેરવશે એની ઉપર હું બહુ રાજી થઈશ ત્યારે ઘણા બધા સંતોએ એવા નિયમ રાખ્યા મહારાજ હું પચાસથી ઉપર માળા ફેરવીશ અને એ સભામાં બેઠેલા ઘણા હરિભક્તોએ પણ નિયમ લીધા એટલે મહારાજ એની પર રાજી થયા એને ચરનાર છાતીમાં આપ્યા પણ પચાસ માળા કેવી ઉતાવળે લેર કે આમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ આમ 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 અટપારો પટપારો એમ જાય ઊંઘ આવતી હોય રાતે પાંચ જ માળાનો નિયમ હોય તો આમ ફટફટ મેયર આવ્યો કે નહીં આવ્યો કે નહીં આવ્યો જ નહીં ફૂંકું આવ્યું કે નહીં આવ્યું કે નહીં એની વાટ જોઈને બેઠો એવી માળા નહીં શાંતિથી મહારાજને હંભારીને ફેરવવી માળા નિયમની માળા છે ને એવી રીતે ફેરવવી પણ કંઈક નિયમ રાખવો સવારની પૂજાનો નિયમ રાખવો કે પૂજા પેટી આપ ઘણા તો એવા હોય કે કેટલો સત્સંગમાં કેટલા વર્ષોથી હોય પણ જો પૂજા પેટી ના હોય ને ભાઈ બોલો એવાય હોય છે પૂજા પેટી જ નહીં એ તો બહાર જો ક્યાંક સંતો ભેગા નીકળી જાય ત્યારે ખબર પડે કે આની પાસે પૂજા પેટી નથી ત્યાં સુધી તો ખબર જ ના પડે અનુવાહ નહીં ના આવે તિલક ચાંદલો કરીને આવતો હોય એટલે એને પૂછવાનું હોય નહીં કે ભાઈ પૂજા પેટી છે કે નહીં તિલક ચાંદલો એટલે પૂજા હોય જ ને પણ તિલકને ચાંદલો જ રાખ્યો હોય માળા છૂટી રાખી હોય અને ભગવાનની મૂર્તિ જ સિંહાસનમાં હોય જ એટલે એ પધરાવાની જરૂર નહીં પણ જેની ઉપર રાજી થયા છે ભગવાનની વાસના કોને વધી છે જોબન પગી જેવો લૂંટારો આપણે રાતને દિવસ વાત કરીએ જોબન પગી જેવો લૂંટારો ભગવાનમાં મસ્ત થઈ ગયો પણ ક્યારે જ થયો એને કોઈ મૂલ ચૂકવ્યા જ નથી મુક્તાનંદ સ્વાય માથે હાથ મૂક્યો ને શું એ ભગવાનમાં મસ્ત થઈ ગયો શ્રીજી મહારાજ ધામમાં ગયા અને શ્રીજી મહારાજની જે પ્રસાદીની મહારાજની જે રાખ મહારાજનો જે પાર્થિવ દેહ એની જે રજ હતી એ જ્યાં સુધી ચાલી ત્યાં સુધી જીવ્યા અને જ્યારે પૂરી થઈ પોતાની પત્નીને કીધું કે મહારાજની રજ ક્યાં નથી બસ તરત જ પ્રાણ છૂટી ગયા આટલા બધા પ્રેમી આટલા બધા ભગવાનના વાસનાવાળા જોબન પગી કેવી રીતે થઈ ગયા તમારું હૈયું કે બુદ્ધિ આપણે વાત ભલે કરીએ પણ એવું તો વિચારો કે જેને આખા મીંઢોળના આખા કોઠીઓ ભરી દીધેલી હતી મીંઢોળની એટલા વરકન્યાઓ કાપી નાખ્યા હતા જેનો ધંધો જન્મ્યો તે દીધી ચોરીને લૂંટફાટ કરવાનો હતો એવો જોબન પગી આટલો ખૂંખાર એ ભગવાનનો આટલી બધી દ્રઢ વાસનાઓ કેવી રીતે થઈ જાય કે ભગવાન ધામમાં ગયા અને એને અંજળ હેઠા ના ઉતરે ગોપાળન સ્વામીને આપવું પડે મહારાજની પ્રસાદીની રજ કે આ લે રોજ તું ભોજનમાં નાખજે એટલે તને ભોજન ગળા હેઠું ઉતરશે પણ એને કેટલી વાસના બંધાઈ ગઈ કહેવાય કે શ્રીજી મહારાજ ધામમાં ગયા તો અંજળ ના ઉતરે ગળા હેઠે અને જો એ પૂરું થઈ ગયું તો ધામમાં જતા રહ્યા આટલી વાસના બંધાઈ કેવી રીતે શું વૈરાગ્ય આવી ગયો તો જોબન પગીમાં વૈરાગ્ય દ્રઢ થઈ ગયો તો એને શું ભગવાનને વિશે બહુ પ્રીતિ થઈ ગઈ હતી જેના હૃદયની અંદર એવું તો વિચારો કે જુવાન વર કન્યાઓને આમ ઊભે ઊભા કાપી નાખવા એનું હૃદય કેવું કઠોર હોય કેટલું કઠોર હોય અને કેટલો બધો એ એ કેટલો બધો આસુરી વૃત્તિવાળો હોય ત્યારે કોઈને આવી રીતે કાપી શકે આપણા હાથમાં કોઈ બંદૂક આપી હોય ને તોય આપણે ના મારી શકીએ કોઈને આપણા હાથમાં કોઈ તલવાર દીધી હોય ને તોય કોઈને આપણે અડાડી ના શકીએ કારણ કે આપણા જીવમાં જ એ વેવ નથી આપણા જીવમાં જ નથી પણ આ કેવો હશે કે જુવાન કોકની દીકરી અને જુવાન કોકનો દીકરો પરનીને જાતો હોય હજુ એનો સંસાર માંડવાનો સમય હોય ને આખે આખા કાપી નાખે ચીરી નાખે અને હૃદયમાં બિલકુલ ધ્રાસકો પણ ના થયા ખોટું કરું છું એવો વ્યક્તિ ભગવાનની વાસનાથી આટલો બધો બંધ ભગત થાય આલો ભગત થાય સુધરી જાય પણ આટલી બધી વાસનાવાળો વાળો કેમ થઈ જાય એની પાછળનું એક કારણ હતું મહારાજ કે સ્વધર્મ સંબંધી નિયમ જોબંધ પગીને નિયમ એવો હતો જે દિવસે એને સ્વામી પાસે વર્તમાન ધાર્યા મુક્તાનંદ સ્વામી પાસે પછી પાછો મહારાજ પાસે ગયો મહારાજ પાસેથી વર્તમાન ધાર્યા ત્યાર પછીથી અને એવો નિયમ રાખેલો કે મારે નિત્ય પૂજા કરવી પૂજા કર્યા વિના ક્યારેય અંજળ લેવું નહીં ભગવાનના ભગતને કંઠી તૂટી જાય ને તો કંઠી તૂટ્યા પછી પણ જળ ના પીવાય તમારા ઘરમાં બે પાંચ કંઠીઓ એક્સ્ટ્રા રાખી મૂકો કંઠી પહેરવા માટે સંતો પાસે ના આવવું પડે એક જ વખત તમે વર્તમાન ધરાયા ત્યારે તમે કંઠી બાંધી લીધી બેનોએ પ્રસાદી કરીને કંઠી બાંધી લીધી હોય પછીથી કંઠી તૂટે એટલે તમારી પાસે ઘેર કંઠી હોય જ કે તમે ઘેર કંઠી બાંધી દો હવે કંઠી ના હોય ને તમે દસ દિવસ સુધી પાણી પી લો ખાઈ લો આ એટલા માટે કહું છું ઘણા ભક્તોને નથી ખબર હોતી સત્સંગમાં ઘણા વર્ષ થયા હોય પણ આવું વાત ના થઈ હોય હવે નાના છોકરાને મેં શીખવાડી દીધું હોય પણ મોટાને તો આ હોય નહીં એટલે પછી મોટાને જ ના આવડે નાનાને બધું આવડે ગુરુકુળમાં છોકરાને કંઠી તૂટી જાય એ છોકરો પાણી ના પીવે પાંચમા ધોરણનો હોય તો એ કોઈને કોઈ સ્વામીને ગોતે ત્યાં તો સંતો હોય ને એટલે વિવેક સ્વામીએ શીખવાડેલું સાધુને ગોતવા પછી સ્વામી પાસે જઈને કે સ્વામી કંઠી બાંધી દો ને મારી તૂટી ગઈ છે બોલો પણ કંઠી બાંધ્યા આવીને પાણી ના પીવે એટલે ઘરમાં એક્સ્ટ્રા પાંચ છ કંઠીઓ રાખી મૂકવી બહેનો ઝીણા પારાની પહેરતા હોય તો એવી રાખવી મોટા પારાની ભાઈઓ પહેરતા હોય તો એવી રાખવી બે પાંચ કંઠીઓ રાખવી અને પ્રસાદીની નહીંથી ઠાકોરજીની સંતો પાસેથી લઈ જવી તૂટે તૂટી ગઈ એટલે જ્યાં સુધી એ ફરી બીજી બાંધો નહીં ત્યાં સુધી પાણી ના પીવું આપણે શરનાગત છીએ ભગવાનના કંઠી કાંઈ કોઈ નિયમ એ એની કંઠી કાંઈ આપણે એવું નથી કોઈ એવું નથી આપણે કંઈ શો પીસ અહીં આગળ આપણે કંઈ લટકાવીએ છીએ આ શરનાગતિની નિશાની છે અને કંઠી ના હોય અને ભગવાનનો ભગત પાણી પી લે જમી લે એનું પ્રાયશિત કરવું પડે હમણાં એક ભગત આવ્યા બહુ સારા ભગત છે તો ભગતને ખબર નહોતી અત્યાર સુધી ઘણા વર્ષોથી સત્સંગમાં જ પણ નહોતી ખબર મેં મને કે સ્વામી કંઠી આપો મેં કીધું ભગત પણ કંઠી તમારે મેં કીધું ઘર માટે જોઈએ છે મને કે ના તૂટી ગઈ છે કેટલા દિવસ થયા બે ચાર દિવસ થઈ ગયા કે તમે કીધું કંઠી વિના તમે ખાઈ પી લીધું પછી દંડવટનું પ્રાયશ્ચિત આપ્યું સજા આપી કે આટલા દંડવટ કરજો પ્રાયશ્ચિત કરજો નહોતી ખબર અજાનમાં થઈ જાય પણ જોબન પગીને પૂજા કર્યા વિના ખાવું પીવું નહીં આવો નિયમ હતો એ તો દરેકનો નિયમ હોવો જ જોઈએ ભગવાનના ભગતને એને નિયમ લીધો પછી પેટલાદ કચેરીમાં કામે જવાનું થયું પેટલાદ તો પેટલાદ ગયા સવારથી કચેરીના કામે લાગી ગયા રાત પડીને પથારીમાં સૂવા પડ્યા ને ત્યારે આમ વિચાર કરે છે કે હજુ પેટલાદ કોર્ટમાં કદાચ કાલે કામ આજે હાંજે પતી ગયું રાત મોડી થઈ ગઈ પણ હવે કાલે પાછું અહીંથી આગળ જવું છે બોચાસન જવું છે કાશીદાસને ત્યાં અને પછી આગળ પહોંચાશે આવો વિચાર કરીને સૂતા છે સૂતા છે ત્યાં એને યાદ આવ્યું કે મારી પૂજા તો ઘેર રહી ગઈ છે વરતાલ હવે શું કરીશ હજુ પેટલાજનું હજુ કામ બાકી છે થોડું ઘણું કાલ બપોર પતશે સવારની અંદર જાગ્યા સ્નાન કર્યું સ્નાન કરીને કોર્ટના કામે લાગી ગયા પણ પાણી ના પીતું પાણી ના પીતું એનું જે કંઈક કચેરીનું કામ હતું એ પતાવ્યું ત્યાંથી પછી બોચાસન ગયા બોચાસન બોચાસન ગયા ને તો બોચાસન કાશીદાસ મોટા બહુ રાજી થયા અને બોચાસનના કાશીદાસ મોટા કે ઓહો જોબન ભગત તમે આજ મારે ઘેર પધાર્યા સરસ મજાનો શીરો પૂરી થાળ બધું થવા માંડ્યું અંદર તો આને કાંઈ પૂછ્યું જ નહીં થાળ થઈ ગયો તૈયાર અને થાળ જમવા માટે જ્યારે કાશીદાસ મોટા બોલાવા આવે ત્યારે જોબન પગી કે તમે થાળ ખોટો બનાવ્યો મારી માટે જો બનાવ્યો હોય તો ખોટું બનાવ્યું મારે તો જમવાનું જ નથી મારી પૂજા તો ઘેર રહી ગઈ છે મારી પૂજા કરે અરે ભગત પણ હવે પૂજા ભૂલી ગયા તમે બે દિવસ થઈ ગયા પેટલા પરમ દિવસના ગયા હતા અરે ગઈકાલના હવારના હતા આજે આ હાંજ પડવા આવી તમે હવે જમો નહીં કેટલું કામ અમે મહારાજને પ્રાર્થના કરીશું તમને માફ કરે ના પણ મારે પૂજા બાકી છે હું એમ નહીં જમું મને સૂવા માટે પથારી આપી દો સૂઈ જઈશ રાત્રે સૂઈ ગયા પૂજા નહોતી થઈ પાણી ના પીધું ત્રીજે દિવસ આનંદનું કામ હતું આનંદ ગયા ત્યાંથી બોચાસનથી આનંદમાં એના સંબંધીઓ રહે જોબન પગીના ને આ બધે મળ્યા બધાએ જમવા આગ્રહ કર્યો મારી પૂજા ઘેર છે ભાઈ એટલે હું ઘેર જઈને પૂજા કરીને પછી જ જમીશ આનંદની અંદર પણ ત્રીજો દિવસ રાત પડી ત્યાં સુધી જોબન પગી જમ્યા નહીં અને આનંદથી નીકળ્યા ચોથે દિવસે વરતાલ હવારની અંદર પહોંચ્યા અને જ્યારે પહોંચ્યા ત્યારે ગોમતીએ જઈને સ્નાન કરીને પોતાને ઘેર પૂજા પાથરીને પૂજા કરવા બેઠા અને શ્રીજી મહારાજ ઘોડીએ અસવાર થઈને ડબાનથી આવ્યા મહારાજ આવ્યા જોબન પગી બહુ રાજી થઈ ગયા મહારાજ તમે મને દર્શન દેવા આવ્યા મહારાજ મારા બહુ મોટા ભાગ ત્યારે શ્રીજી મહારાજે કીધું જોબન ત્રણ દિવસથી તે અમારી પૂજા કરી નથી ને તે પાણી પીધું નથી ને એટલે સ્પેશિયલ તને દર્શન આપવા માટે આવ્યા અને વર્ષો વર્ષ જ્યારે જ્યારે તું અમને સંભારીશ ત્યારે અમે તને દર્શન આપવા આવશું એ ખોંખાર લૂંટારો જો ભગવાનની વાસનાવાળો થયો હોય કે મહારાજ આ પૃથ્વી પરથી દેખાતા બંધ થાય અને અનજળ કોઈને બંધ થઈ ગયા હોય તેવા ગણતરીના હરિભક્તો હતા ગણતરીના હતા કે જેને શ્રીજી મહારાજનો વિયોગ થયો ને અંજળ ગળા હેઠે ના ઉતરે વિયોગમાં રડ્યા છે ગણાય શ્રીજી મહારાજના વિયોગમાં રડવાવાળા ઘણા હતા શ્રીજી મહારાજના વિયોગમાં સાદા કપડાં પહેરીને પછી એને જિંદગીભર બીજું કપડું નથી પહેર્યું સાદા જ વાગા પહેર્યા સાદા જ કપડાં પહેર્યા છે એવા ઘણા હતા શ્રીજી મહારાજના વિયોગની અંદર કોઈએ કાંઈક આવે મારે ગળ્યું ચીકનું ન ખાવું એવા નિયમવાળા ઘણાય હતા પણ શ્રીજી મહારાજના વિયોગમાં જેના ગળા હેઠે અણજળ ના ઉતરે એવા ગણતરીના હતા એ ગણતરીમાંનો એક હતો જોબન પગી દ્રઢ વાસના કોને કહેવાય જેના વિના રહી જ ના શકાય એને વાસના કહેવાય માનકીને વાસના કહેવાય માનકી ઘોડીને વાસના કહેવાય કે શ્રીજી મહારાજ ધામમાં પધાર્યા અને તરત જ તેરમાં દી જતા રહે માનકી ઘોડીને વાસના કહેવાય મુક્તાનંદ સ્વામીને વાસના કહેવાય વાસના કહેવાય એનો અર્થ એ નથી કે જે સદગુરુઓ અને જે એવા મોટા મોટા ભક્તો લાંબો સમય રહ્યા એને વાસના નહોતી એ મહારાજની ઈચ્છાથી રહ્યા હતા આજે સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામી જેવા મોટા પુરુષો હોય એ ઓગણીસો ચોવીસની સાલ સુધી રહ્યા પણ મહારાજે એને એ પ્રકારની એને વાસના જ હતી સ્વામી મૂર્છાખીને પડી ગયા છે ને જ્યારે લીલા ઘાસને જોયું ત્યારે વાસના જ હતી પણ ગ્રહસ્થ ભક્તોમાં જોબન પગી કેવા થયા કે જેને અંજળ ના ઉતર્યું આવી વાસના બંધાવાનું કારણ શું કારણ એ એને નિયમ દ્રઢતાથી પાળેલા જે નિયમ પાળે છે ભગવાન એને વસ થઈ જાય છે વશ થઈ જાય છે વાલા ભક્તો કોઈને કોઈ નિયમ રાખો નાનામાં નાના નિયમ રાખો અને પંચ વિષયને તો બહુ જ ઓળખો કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પાંચ વિષયોમાં કયો વિષય તમને બળવાન છે એવું ના હોય કે કોઈને રૂપ બળવાનું હોય એટલે બીજા વ્યક્તિને રૂપ જ બળવાનું હોય કોઈને ગંધ બળવાનું હોય કોઈને રસ બળવાનો હોય એવું હોય દરેકને એક સરખું હોય એવું નહીં પણ એ પાંચમાંથી કયો વિષય તમને વધારે હેરાન કરે છે કયો વિષય તમને ભગવાનની વાસનામાંથી પાછા પાડીને જગત તરફ ખેંચી જાય છે એ વિષયને નિયમના કોટમાં બાંધો એ પણ કહું છું કે નિયમ એવો ઝડબે સલાકામ તરત સ્પ્રિંગ દબાવવાનો નિર્ણય ના કરશો તમને માની લો હું એક દ્રષ્ટાંત આપું છું કે તમને મેથીના ભજીયા બહુ જ ભાવે છે બહુ ભાવે છે હવે તમે આમ સદંતર મેથીના ભજીયા બંધ નિયમ લેવાનું કીધું ને કથામાં હવે નિયમ મેથીનું ભજીયું ખાય બીજો પાણીપુરી ખાય બીજો આવો નિયમ લઈ લો જોરમાં જોરમાં કથા સાંભળીને એ કથાનો વૈરાગ કહેવાય એ નિયમ ટકે નહીં જાજુ એ પછી એ નિયમ પછી કેમ થાય ખબર છે કે પછી ક્યારેક એવો સંકલ્પ થાય કે મેથીના ભજીયાનો નિયમ તો લીધો છે પણ સંતોના હાથે નિર્ગુણ કહેવાય એટલે જે દી મેથીના ગોટા બને તે દી એમ થાય સાધુ જો આપે તો બહુ સારું એવો સંકલ્પ થાય કાં પછી એવો સંકલ્પ થાય સ્વામીને કે સ્વામી હવે નિયમ તો લેતા લેવાયો છે પણ ક્યારેક સ્વામી રસોઈ કરો ને મેથીના ગોટાની હું આવી પણ ના પણ સ્વામી મારે નિયમ છે એટલે સ્વામી તો દયાળું જોઈ ને સાધુ તો ના ના ભગત આજે તો તમારે જમાડવાના આવજો એટલે સાધુ પછી જમાડે એટલે પોષણ પાછું એ નિયમનું જ થાય નિયમને અચાનક ના લેવો કોઈ પણ વિષય શબ્દ સ્પર્શ રૂપ જે આપણને બહુ પછાડી નાખે છે થોડો લો થોડોક પહેલા એક મહિનો પ્રયત્ન કરો એક મહિનો નિયમ એક મહિનો રાખી શકાશે કોઈ પણ નિયમ એક મહિનો રખાશે એક મહિનો બરાબર પકડો એક મહિનામાં પાસ થઈ ગયા ઓકે હવે ધીરે ધીરે બે મહિના કરો ત્રણ મહિના કરો ચાર મહિના કરો પછી ધીરે ધીરે વધારતા વધારતા બાર મહિના થાય ને પછી આખી સ્પ્રિંગની ડબાવણી ગોપાળન સામે કીધું આ વિષયો એવા છે એને ભોગવવા ના દઈએ ને તોય ઉપાધિ અને બહુ ભોગવો ને તોય ઉપાધિ એટલે સ્વામી કે એને ક્યારેક આમ થોડા પાંજરામ રાખવા થોડાક ક્યારેક છોડવા ક્યારેક પાંજરામ રાખવા ક્યારેક છોડવા હાવ ના આપો તોય ઉપાધિ પણ નિયમ જોઈએ નિયમ વિનાનું છે એ જીવન આધ્યાત્મ માર્ગમાં ચાલે નહીં ભગવાનની વાસના વધારવા માટે નિયમ જોઈએ પંચ વિષય સંબંધી ત્યાગના નિયમ આજે કેટલાય ભક્તો એવા છે આપણને આનંદ થાય ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા મહારાજ અહીં આવવાના છે નિમિત્તે આપણા કેટલા બધા ભક્તોએ મિષ્ટાનના નિયમ લીધા છે પણ હા તમને મિષ્ટાન ભાવતું ના હોયને જો તમે નિયમ લીધો હોય તો કોઈ અર્થ નહીં હવે અલ્પેશ ભગત મિષ્ટાનનો નિયમ લઈને બેહે તો ગળિયું ભાવતું જ ના હોય એને તો મિષ્ટાનનો નિયમ હાનો લીધો છે મિષ્ટાનનો લીધો છે ભાવેશ પણ તમને તો બરાબર તો વાંધો ને હા મને એવું તમને નહીં ભાવતું હોય તો મિષ્ટાનનો નિયમ જેને ભાવતું જ ના હોય એ મિષ્ટાનનો નિયમ લે એમાં શું હવે પાર્થ પીઝાનો નિયમ લે કે પીઝા નહીં ખાવાના અરે શીરો એને ભાવે તો શીરો નહીં ખાવાનો એવો નિયમ લે તો ભગવાન રાજી થાય જે ભાવે છે એનો બાજરાનો રોટલો ભાવે ને તો બાજરાનો રોટલાનો નિયમ લેવો જોઈએ આ તો કેવું થાય કે ઘણા ભક્તો મિષ્ટાનનો નિયમ લે ને એટલે સંતો અમે રાજી થઈ જઈએ કે મિષ્ટાન જો મિષ્ટાનનો નિયમ લે પણ એને મિષ્ટાન ભાવતું જ ના હોય એવું થાય ઘણી વખત તમને કોઈ વખત અમે નિયમ લઈએ હવે મેં મારે મિષ્ટાનનો નિયમ છે પણ મને ગળ્યું ભાવતું જ નથી તો મારે મિષ્ટાનનો નિયમ એને શું લેવા પણ તમને એમ થાય સ્વામી તો જો મિષ્ટાન ખાતા જ નથી પણ ક્યાંથી ખાય એક તો નિયમનો નિયમ થોડું સારું એ દેખાય કે ના ભાઈ નિયમ રાખ્યો છે અને ઉપરથી પાછું ભાવતું ના હોય કહો પણ ફરસાણ ભાવતું હોય ને ફરસાણનો નિયમ રાખો ફરસાણમાં પાછા ખમણ વધારે ભાવતા હોય તો ખમણનો નિયમ વિશેષ રાખો તો ભગવાન રાજી થાય ચાતુર્માસ આવે ને ત્યારે આવા થોડા 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 ખાવા સંબંધી કંઈક બહુ ગમતી હોય ઘણાને એવું હોય મત્તર ને ને બધું બહુ જોઈએ બહુ જોઈએ તો એનો થોડો નિયમ રાખવાનો કે આ ચાલો ઓછું ઓછું તમારે આશ્રમ છે એટલે બધું જોઈએ જ હા તમારે અમારી વાત સાંભળીને બધી આમ સ્પ્રિંગો દબાઈ ના દેવી તમારે તમારા લેવલમાં તમારો આશ્રમ તમારી ઉંમર તમારી જે તમે જે જગ્યાએ જાઓ છો એ જોબોની સિચ્યુએશન એ બધું જોઈન પછી કરવું હા હવે આ ઠાકુર પ્રદાસની વાત સાંભળી પહેલાં જ મેં ના ચેતવ્યા કે ભાઈ ચેતીને રહેજો આ વાત સાંભળીને તરત ચાલુ ના કરી દેતા આમાંથી ખાલી વિવેક શીખવાનો છે આજના યોગ પ્રમાણે બધું નથી થવું બધું ના થાય જેટલી સ્પીડ કીધી હોય એટલી સ્પીડે કોઈથી દોડાય નહીં ઓલો કહેતા ને પેલા બાવાજી ત્યારે નહીં એકાદશીના એકાદશી થાય તો કે શાસ્ત્રમાં બધું લખ્યું એટલું થાય નહીં એમ પૂર્વેના દ્રષ્ટાંત તો હોય પણ એવા કરવાવાળા કોક હોય એને જાતે કરી લેતા હોય પણ લાગઠ બધા મંડી પડે હમણાં જ આ મહેન્દ્રભાઈ મારી યારે આવ્યા હતા યાત્રામાં ફરવા વિરસ દ્વારા ગાડી ચલાવવા સેવામાં તે ભગત કે સ્વામી તમે ઘણી વખત વાત કરો ને તો એમ થાય કે આ થાય જ નહીં ખાલી સ્વામી વાતો કરે છે કોઈ દીધી થાય જ નહીં મેં અમને ખબર જ હોય ને ના થાય એ અમને ના ખબર હોય કે ના થાય પણ અમારો નિયમ હોય કે અમારે તમને એક વેત ઊંચા કરવા હોય ને તો અમે એક હાથ ઊંચી વાત કરીએ એક હાથ ઊંચી વાત કરીએ ને ત્યારે તમે માંડ માંડ એક વેંત ઊંચા થાવ એક એક વેંતની જ વાત કરીએ તો બિલકુલ ઊંચો ના થાય એટલે એક હાથ ઊંચી વાત કરવી પડે એટલે એ તો નિયમ જ છે અમને ખબર હોય એક હાથ ઊંચી વાત કરીએ તો કોઈ હજાર હોય એ હજાર થોડા ઊંચા થઈ જાય કોક જ થાય અમે આવે છે લો કાચા લોટના ગોળા સંતો ખાતા અમે વાત કરીએ પણ કોઈ દી ઉપર વાળ્યો પૂછો કોઈ દી વાળ્યો ભાઈ કાચો લોટનો ગોળો વાળ્યો અહીં વાત તો કરીએ કે ઓહો એ સંતોએ ત્યાગ વૈરાગના કેવા નિયમ રાખ્યા પણ કોઈથી કાચા લોટનો ગોળો એક વખતે એમ સંકલ્પ થયો કે લાવો આજ તો કાચો લોટ અને અંદર મીઠું અને પાણી નાખીને ગોળો વાળીને ખાઈ જવું એવું એક વાર ટેસ્ટ કરવા માટે સંકલ્પ હજુ મન નથી થયો આ હજુ કોઈ દિવસ મને જ એવું નથી કે એ સંતોએ કેવું કર્યું હશે એને કેવું લાગતું હશે લાવો તો હું જરા ટેસ્ટ કરું આજે એવો સંકલ્પ હજુ નથી થયો સુધી હવે તમારે બધાને દયાથી જો ફરી થાય તો ખબર નહીં બાકી હજુ નથી થયો એટલે કેટલુંક લખ્યું હોય પણ આપણે આપણી કેપેસિટીમાં રહેવાનું આપણને ખબર હોવી જોઈએ પછી એવું આપણને લાગે કે તો એ મોટા પરમંશોને યાદ ને હે પરમંશો તમે કાચા લોટના ગોળા ખાધા ને તમારા પ્રતાપે હરિભક્તો અમને કેરીઓના કરંડી છે ખાતા થાકી જાય રણછોડપો તો રસ કાઢતા થાકી જાય થઈને કેરીઓ બહુ ના લાવતા પૂછ્યા વિના તમારે જે લાવવું હોય ને ફ્રૂટ લાવવું હોય શાકભાજી લાવવું હોય કેરી લાવવી હોય તો અમને પહેલાં ફોન કરીને પૂછવું કે સ્વામી હું જરૂર છે હવે જરૂર સફરજનની હોય ને તમે કેરીના બોક્સ મૂકી દો તમારે ભગત તો રસ કાઢી કાઢીને થાકી જાય ચાંદ્રાયણ વ્રત ચાલતા હોય સંતોને હવે રસ ખાવા વાળા હોય નહીં કોઈને રસ જમે તો હાંધા દુખતા હોય કોઈને રસ પચતો ના હોય પેટમાં અને તમે અહીં કેરીઓ લાવો એટલે અમારે તો ઉપાધિનું ઘર થાય છે તમે લાવો તોય એટલે માપની લાવજો પૂછ્યા વિના ના લાવતા તમારે જે લાવવું હોય ને હું વારે વાર કહું સંતોને પૂછી લેવું ખાસ ન્યૂ જર્સીવાળા બાકી બહારથી કોણ ટેનેસીવાળા કોણ આવવાના છે કે ડેલાવરવાળાએ કોણ આવવાના છે કે શિકાગોવાળાએ કોણ આવવાના છે પણ જર્સીમાં અહીંથી જે આવતા હોય ને એ તમારે જ્યારે કંઈક લાવવાનું હોય તો બે દી પહેલાં સંતોને પૂછવું કે સંતો કંઈક લાવવું છે તમારા માટે તો શું લાવીએ એટલે સંતો કે આ સંતોને જમ્યું એ સ્ટ્રોબેરીને તમે લઈ આવો કેરીએ થાકી જઈએ એવું છે યજ્ઞેશ ભગત બરાબર ને એટલે હું એ કહેવા માગું છું કે શાસ્ત્રમાં બધી વાત લખી હોય પરંતુ આપણી કેપેસિટી એ સાચું જ છે પણ મને ખબર છે કે હું કાચો લોટ ખાવા બેસો હું થાય એ મને પોતાની કેપેસિટી ખબર છે અને એવું આપણે કાચા રોટલા એ જમવા બે તો હરિભગતને પછી કેવું દવાખાને લઈ જાઓ ડૉક્ટર પાસે લઈ જાઓ ફાર્મસીવાળાને કેવું દવા લઈ આવજો આટલી ઉપાધિ કરવી એના કરતાં રોટલી શાક જમતા જવું કેરીનો રસ જમતા જવું અને પરમહંસોને યાદ કરતા જવું એ પરમહંસો તમે એવા કાચા લોટના ગોળા ખાધા તમારા પ્રતાપે અમને આવું મળે છે બસ આટલું યાદ કરું બહુ થઈ ગયા આટલી સેવા બહુ થઈ ગઈ એમ તમે ગ્રહસ્થ આશ્રમમાં જાજુ ના કરો ને પૂર્વેના ભક્તોને ખાલી યાદ કરો અને નિયમમાં રહો તમારા નિયમ છે એટલામાં રહો બોર્ડર તોડશો નહીં એમાં રહો બહુ થઈ ગયું બાકી આ પંચ વિષય સંબંધી ત્યાગ સંબંધી નિયમ દ્રઢપણે સાવધાન તકો પાડે છે ને મહારાજનું વાંચન જબરું અઘરું છે પણ જેને રાજી કરવા એ પાડે છે રાજી કરવા એ કરે છે લો અત્યારે આપણા ઋષિ સ્વામી વ્રત બે ચાંદ્રાનું વ્રત કરે છે હવે એ કેમનું થાય અત્યારે અત્યાર નથી ચાતુર્માસ અત્યાર નથી ધનુર્માસ અત્યાર નથી માઘ માસ એક માસ નથી બોલો માઘ નથી ધનુર્માસ નથી નથી ચાતુર્માસ પણ આ તપ માસ આ બે સંતોએ ઉભો કર્યો છે વિચારો તમે હવે અમે તો જોઈએ ને હારું મને તો એમ થાય કે આ કેમના કરતા હશે હવે આ મહિનામ કેમનું થાય બીજા મહિનામાં થાય જ પેલું ચાતુર્માસમાં બધા એકાબીજા અરે આમ જોઈ જોઈને પાવરમાં આવી જાય ઓલા સ્વામી કરે ઓલા સ્વામી કરે પણ હવે અમારે આ એક બાજુ પર સરસ પત્તર ભરેલું હોય ને આ ચાર ગોળા ખાઈને ઊભા થતા હોય તો વિચાર તો આવે ને આ યુગમાં જો કરવાવાળા છે નથી એમ નહીં જેને કરવું છે એ કરે છે જેને ભગવાનને રાજી કરવા છે કરે છે ગુણાદિતાનંદ સ્વામી પોતાની વાતોમાં કે છે એક વાત કે સ્વામી જ્યારે જેતલપુર આવ્યા ને ત્યારે હજુ નાના સાધુ હતા જેતલપુરમાં આવ્યા તો મુક્તાનંદ સ્વામી ભેગા રહે કારણ કે મુક્તાનંદ સ્વામી એવા સાધુ સાધુ નહીં ઘડી દે ને હરિભગતને ઘડી દે મુક્તાનંદ પાસે એવી આવડત સાધુનું ઘડતર પણ કરતા અને હરિભગતનું ઘડતર પણ કરતા ઘડતર કરે અને પાછું મુક્તાનંદ સ્વાઈનો હથોડો કોઈને વાગે નહીં ડાયરેક્ટ અંદર જ અસર કરે ઉપર કોઈને કાંઈ અસર સીધી અંદર જ અસર કરે અંદર જ ઘડતર કરતો જાય બહાર કોઈને ખબર જ ના પડે ગા પડ્યો એમ એવા સાધુ મુક્તાનંદ સ્વાયના હથોડા એવા હતા માં જ એવા પછી છે ને ગુણાદિતાનંદ સ્વામી પોતે જાતો વાતોમ સ્વામીએ કીધું સ્વામી મુક્તાનંદ સ્વામી ભોય ઉપર સુઈ જાય જમીન ઉપર એ ગુણાદિતાનંદ સ્વામી નવા સાધુ એટલે એ ભોય ઉપર સુવા રાત્રે ઊંઘ ના આવે એ સ્વામીને કે મુક્તાનંદ સ્વામી કે સ્વામી મને બહુ જમીન વાગે છે કે સ્વામી માં જેવા સાધુ ને આડે ધડ ના વર્તાવે મહારાજ કે પાંચ સાધુને માનસાએ કરીને જેને રાખતા આવડે ને એની પાસે સાધુ સુખે રહે જો માનસાએ કરીને રાખતા ના આવડે તો ના રહે એ ગુરુજી જેવા મોટા પુરુષને ખબર હોય કે આ પચાસ હાઈટ સાધુને કેમ રાખવા મા બાપ છોડીને આવ્યા હોય બધું છોડીને આવ્યા હોય હવે કદાચ ત્રીસ બત્રીન ચોત્રી વર્ગના થઈ ગયો હોય અમાર જે એને હવે ના વાંધો હોય પણ પંદર સોળ વર્ષનો છોકરો હજુ હમણાં સાધુ થવા આવતો હોય હવે એને માનો ખોડો હમણાં છોડ્યો હોય અને અહીંયા આગળ પછી તમે એને સીધો જ કહો કે કાચા લોટનો ગોળો ખા ના ખવાય એને સીધા જ કહો ચાંદરાયણ કરવામાં ના કરે ધીરે 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 લઈ જાય મોટા પુરુષો ના થાય સારું ભાઈ રહેવા દે મહારાજ તું તારા વતી હું કરીશ આમ કરીને એને રાજી કરે ચલાવે મુક્તાનંદ સ્વામી કે સાધુરામ જો તમને ખૂચતું હોય ને તો તમે પથારી લઈ લો એક ગાદલી રાખો એક કોથળો રાખો ગુનાદિતંદ સ્વામી તો મહાપુરુષ છે પણ એક સ્વામી સ્વામી મુક્તાનંદ તમે પથારી રાખો ને તમે પથારી રાખો મુક્તાનંદ કે મહારાજની આજ્ઞા નથી એટલે અમે તો ના રાખીએ તો ગુણાદાનંદ સ્વામી કે કે મહારાજની આજ્ઞા નથી તો સ્વામી મહારાજને તમારે રાજી કરવા છે તમારે જો કલ્યાણનો ખપ છે તો સ્વામી મારે ખપ છે અને સ્વામી પોતે પોતાનું વૃત્તાંત કહે છે કે મુક્તાનંદ સ્વામીને જોઈને અમને બળ મળ્યું અને અમે ભોયે સુવાનું ચાલુ કર્યું તે શરીર પછી ભોય હોવાથી ટેવાઈ ગયું બોલો પૂર્વેના જે કોઈ પામ્યા છે ને એક વસ્તુ યાદ રાખવી જેનામાં જેટલો પ્રકાશ દેખાય છે ને એને કાંઈક કરેલું છે કર્યા વિના કોઈનામાં ક્યારેય દૈવત આવતું નથી જે ભગવાનના સંત કે ભક્ત સ્થિતિવાળા દેખાય છે એને કંઈક કરેલું છે સોફા ઉપર બેઠા બેઠા લેયર કરતા કરતા કોઈને કાંઈ મળ્યું નથી કોઈને ક્યારેય કાંઈ મળે નહીં જેની અંદર કંઈક થોડું પુરુષત્વ દેખાય છે પુરુષત્વ આધ્યાત્મ માર્ગનું પુરુષત્વ જેની અંદર કાંઈ ઓજસ દેખાય છે એને કંઈક કરેલું છે કર્યા વિનાનું કોઈ પાસે નથી કર્યા વિના નથી આજે આ આપણા લોયાધામ પરિવારની અંદર તમે વિચારો આપણા પૂજ્ય દિવ્ય શ્રેણીના પૂર્વાશ્રમના માતૃ ધારણાપારણા કરે છે બાર મહિનાના ધારણાપારણા ઘનશ્યામ મહારાજ આવતા સુધીના ગ્રહસ્થ આશ્રમમાં કોઈ શાસ્ત્ર આ મહારાજે કીધું ને કે જેમ પેલા આત્મનવિધિ સાધુ કરે એમ જ ભગવાનને રાજી કરવા કરે એને વાસના ભગવાનની બંધાઈ જ જાય કેટલા એવા છે કે જે મીઠા મીઠું જેમાં મીઠું આવે એવી વસ્તુ જ નથી ખાતા લો મીઠા વિનાનું જ ખાવું હવે મીઠા વિનાનું ખાવું એટલે ખાવું શું પડે રોટલીને દૂધ જ ખાવા પડે ભાત ખાવા પડે મીઠાવાળી વસ્તુ જ નહીં ખાવાની આવા પણ છે આ સત્સંગની અંદર બોલો આવા નિયમ રાખે છે આ નહીં જોવાનું આ નહીં સાંભળવાનું આ નહીં કરવાનું આવા નિયમોવાળા અઢળક ભગવાનના સંતો ભક્તો આ સત્સંગમાં છે સત્સંગ વાંજ્યો નથી એટલે આપણાથી થાય આપણી કેપેસિટીમાં હોય એટલું સહજતાથી નિયમ રાખવાના તો ભગવાન આપણી ઉપર રાજી થાય જે દ્રઢપણે સાવધાન થકો નિયમ પાડે છે એની ઉપર મહારાજનો રાજીપો થાય છે અને એને ભગવાન તરફની વાસના વધે છે એવું મહારાજનું કહેવું છે હજુ પણ મહારાજ ભગવાનની વાસના વધે એના માટે બીજા ઉપાયો પણ ઘણા બતાવશે હજુ બીજો ઉપાય પણ મહારાજ બતાવશે પણ આજના ઉપાયમાં મહારાજ એટલું આપણને ચોક્કસ કહે છે કે કોઈને કોઈ નિયમ રાખી એ નિયમને સાવધાનપણે પાડવું તો મહારાજ આપણી ઉપર રાજી થાય ને મહારાજ તરફની આપણને વાસના બંધાય હરિ કૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કાર સ્વામીનારાયણ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજની